હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યુર હોમ તો આજે આપણે કન્ટિન્યુ કરીશું આપણા કરન્ટ એફેર્સના લેક્ચર સાથે આઈ હોપ કે તમે આગળના દરેક કરંટ અફેર્સના લેક્ચર જોયા છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો અમને અને અમે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું તો આજનો જે આપણો પહેલો કરંટ અફેર્સનો ટોપિક છે તે છે ફર્સ્ટ ડેમોક્રેસી સમિટ એટલે કે પ્રથમ લોકશાહીની સમિટ જે ની અધ્યક્ષતામાં યોજવામાં આવી છે તો તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વિશ્વમાં લોકશાહીને નવીનીકરણ કરવા અને વિદેશમાં નિરંકુશતાનો સામનો કરવા માટે સમિટ ફોર ડેમોક્રેસીનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે પ્રથમ ડેમોક્રેસી સમિટ જેવા કોઈ કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું યુએસ પ્રમુખ દ્વારા જો બાઇડન દ્વારા પ્રેસિડેન્શિયલ ઇનિશિયેટિવ ફોર ડેમોક્રેટિક રિન્યુઅલની સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી હતી જે વિદેશી સહાયની પહેલ પૂરી પાડશે એટલે યુએસ એવા દેશોને મદદ કરશે જ્યાં જે દેશો પોતાને ત્યાં લોકશાહીને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે ફ્રી મીડિયા માટે લડી રહ્યા છે વગેરે 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 તો આ પહેલ અંતર્ગત ચારસો ચોવીસ ચાર મિલિયન યુએસ નું ફંડ એકત્રિત કરવામાં આવશે યુએસએ આ ફંડ અલોટ કર્યું છે અને તેનો ઉદ્દેશ્ય મુક્ત મીડિયાને ટેકો આપવા માટે ભ્રષ્ટાચાર સામે લડવા માટે લોકશાહી સુધારાઓને મજબૂત કરવા માટે તથા લોકશાહી માટે ટેકનોલોજીનો કઈ રીતે આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ તથા મુક્ત અને ન્યાયી ચૂંટણીના સંરક્ષણ માટે આ નાણાંનો ઉપયોગ કરવામાં આવશે શું ચર્ચા થઈ આ સમિટમાં તો કોવિડ નાઇન્ટીન રોગચાળા બાદનું વિશ્વ કેવું હશે આબોહવા કટોકટી અને અસમાનતા જેવા વર્તમાન સમયના પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ખુલ્લા તથા અધિકારોનો સન્માન કરનારી જે સોસાયટીઝ છે એ બધા દેશો કઈ રીતે સાથે મળીને કામ કરી શકે છે તે બતાવવાનો તેનો હેતુ છે આ સમિટ મુખ્યત્વે ત્રણ થીમ પર કેન્દ્રિત હતી પહેલું છે સરમુખત્યારશાહી સામે બચાવ બીજું છે ભ્રષ્ટાચારને સંબોધિત કરવું અને તેની સામે લડવું સરમુખ્ત્યાર શાહી એટલે ડિક્ટેટરશીપ તો દુનિયાની જે અલગ અલગ વ્યવસ્થાઓ છે રાજ્ય વ્યવસ્થાઓ છે કોઈ દેશમાં તમને રાજાશાહી જોવા મળશે કોઈ દેશમાં તમને લોકશાહી જોવા મળશે લોકશાહીના પણ અલગ અલગ પ્રકારો છે એ જ પ્રમાણે કોઈ દેશમાં ડિક્ટેટરશીપ તમને જોવા મળશે તો ડિક્ટેટરશીપ ધીરે ધીરે ઘણા બધા વિશ્વના વિસ્તારોમાં વધી રહી છે જેને લોકશાહી ના દેશોએ સાથે મળીને લડવાનો પ્રયાસ કરવાનો છે તો પહેલું જે થીમ હતી તે છે સરમુખ્તિયાર શાહી સામે બચાવ બીજી જે થીમ છે તે છે ભ્રષ્ટાચારને સંબોધિત કરવું અને તેની સામે લડવું તથા ત્રીજું છે માનવાધિકારો માટે આદરને આગળ વધારવાનું એટલે આપણું જે પોલિસી છે જે વર્લ્ડ રિલેશન છે તેના કેન્દ્રમાં માનવ અધિકારી હોવો જોઈએ જો માનવાધિકારોને તમે સંબોધી શકો છો તો જ તમે લોકશાહીને મજબૂત બનાવવામાં સફળ થશો ભારતનું શું સ્ટેન્ડ છે આ ઇસ્યુ પર તો લોકશાહી દેશોએ જેટલા પણ લોકશાહી દેશો છે એ લોકોએ સાથે મળીને સોશિયલ મીડિયા અને ક્રિપ્ટો કરન્સી જેવા ઇસ્યુ સાથે સંયુક્ત રીતે નિયમો બનાવીને ટેકલ એમને કરવા જોઈએ જેથી તેનો ઉપયોગ લોકશાહીને સશક્ત બનાવવા માટે થાય નબળી બનાવવા માટે નહીં બરાબર ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે જે પચીસસો વર્ષ જૂની લોકતાંત્રિક પરંપરાઓ ધરાવે છે અને ડિજિટલ સોલ્યુશન્સ દ્વારા ભારતના લોકશાહી અનુભવને શેર કરવાની દરખાસ્ત કરે છે વૈદિક અને બૌદ્ધિક બૌદ્ધ સમયગાળાના અંતમાં ભારતમાં વિકસેલા અને પ્રારંભિક મધ્યયુગીન સમયગાળા સુધી ચાલુ રાખેલા લિચ્છવીઓ અને અન્ય લોકોના હેઠળના પ્રાચીન શહેરના રાજ્યોને ટાંકીને ભારતમાં લોકશાહીની સંસ્કૃતિની પરંપરાનો ઉલ્લેખ કર્યો છે બરાબર તો આપણે બહુ પુરાતન કાળથી આપણે લોકશાહીને સમર્થન આપવામાં આવ્યા છે રાજાશાહીમાં પણ આપણે હંમેશા પ્રજાની વાતો સાંભળી છે જે આપણી લોકતાંત્રિક પરંપરાઓને દર્શાવે છે સમગ્ર વિશ્વમાં લોકશાહીએ વિવિધ આકાર લીધા છે તથા લોકશાહીની પ્રથાઓ અને લક્ષણો પણ કામ કામ કરવાની જરૂર છે તો સમય સાથે લોકશાહીના જે સ્વરૂપ બદલાયા છે તેના માટે પણ આપણે કામ કરવાની જરૂર છે લોકશાહી પ્રણાલીઓ અને પ્રણાલીઓમાં સતત સુધારો કરવા માટે સમાવેશ પારદર્શિતા માનવીય ગૌરવ પ્રતિભાશીલ ફરિયાદ નિવારણ અને સત્તાના વિકેન્દ્રીકરણને સતત વધારવા માટે તે જરૂરી છે આ બધી બાબતોને ડિસ્કસ કરવા માટે લોકશાહી સમિટમાં ભારતે પોતાનો પ્રતિભાવ આપ્યો લોકશાહી શું છે તો લોકશાહી એ સરકારની એક પ્રણાલી છે જેમાં નાગરિકો સીધી રીતે સત્તાનો ઉપયોગ કરે છે અથવા સંસદ જેવી ગવર્નિંગ બોડીની રચના કરવા માટે પોતાનામાંથી પ્રતિનિધિઓને પસંદ કરે છે બરાબર હવે તમે જો લોકશાહીના વિવિધ પ્રકારોની આપણે વાત કરી દો ભારતની જે લોકશાહી છે તે યુએસએ અને બ્રિટેનની લોકશાહી કરતાં અલગ છે ભારતમાં સંસદીય લોકપ્રણાલી છે જ્યારે બ્રિટેનમાં મોનાર્કિયલ ડેમોક્રેસી છે એટલે કે જે હેડ ઓફ ધી સ્ટેટ છે તે રાજા અથવા તો રાણી છે જ્યારે ભારતમાં રાષ્ટ્રપતિને બેસાડવામાં આવ્યા છે એ જ રીતે યુએસએની જે પ્રણાલી છે દેટ ઇઝ પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી બરાબર તો એ રાષ્ટ્રપતિને કેન્દ્રમાં રાખીને એમની વધુ સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે તો લોકશાહીના પણ જુદા જુદા પ્રકારો આપણને વિશ્વના જુદા જુદા દેશોમાં જોવા મળે છે લોકશાહી એ સરકારની એક પ્રણાલી છે જેમાં નાગરિકો સીધી સીધી રીતે સત્તાનો ઉપયોગ કરે છે અથવા સંસદ જેવી ગવર્નિંગ બોડીની રચના કરવા માટે પોતાનામાંથી પ્રતિનિધિઓને પસંદ કરે છે તેને બહુમતીના શાસન તરીકે પણ ઓળખવામાં આવે છે કે ભાઈ મેજોરિટી જે બિલીવ કરે છે તે તમારા ત્યાં લાગુ કરવામાં આવશે એટલે એને મેજોરિટી શાસન પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં સત્તા વારસામાં મળી શકતી નથી લોકો પોતાની પસંદ પ્રમાણે પોતાના નેતાઓને મત આપે છે અને એ રીતે નેતાઓને પસંદ કરવામાં આવે છે પ્રતિનિધિઓ ચૂંટણીમાં ઊભા રહે છે અને નાગરિકો તેમના પ્રતિનિધિને મત આપે છે સૌથી વધુ મત ધરાવતા પ્રતિનિધિને સત્તા મળે છે સંક્ષિપ્ત ઇતિહાસ શું કહે છે તો ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે વર્ષ ઓગણીસો સુડતાળીસમાં તેની સ્વતંત્રતા પછી ભારત એક સંપૂર્ણ લોકશાહી રાજ્ય બન્યું આપણે પ્રજાસત્તાક વ્યવસ્થાને અપનાવી છે ત્યાર પછી ભારતના નાગરિકોને તેમના નેતાઓને મત આપવાનો અને પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે તો ભારત બહુ ઓછા દેશોમાંથી છે કે જ્યાં મહિલાઓને આઝાદી સાથે જ મહિલાઓને વોટ કરવાનો અધિકાર આપી દેવામાં આવેલો બરાબર ને તો આજે પણ વિશ્વના ઘણા દેશો છે જ્યાં મહિલાઓને વોટ કરવાનો અધિકાર નથી જ્યારે ભારતે એ બેરિયરને ઓલરેડી તોડી દીધું છે બરાબર તો આ વિશ્વના એવા દેશોનું લિસ્ટ છે જ્યાં તમને જૂનામાં જૂની અર્થ લોકશાહીઓ જોવા મળશે જેમાંનું એક છે તે છે ભારત બરાબર તો આ વિશ્વની જૂની અને નાની મોટી લોકશાહીઓનો ચિતાર તમને અહીંયા પિક્ચરમાં આપવામાં આવેલો છે લોકશાહીને મજબૂત કરવામાં ભારતની શું ભૂમિકા છે તો આપણી લોકશાહી એટલી સ્ટ્રોંગ છે જો તમે આપણા આસપાસના રિજિયન સાથે કમ્પેર કરો તો પાકિસ્તાન પણ આપણી સાથે આઝાદ થયું પણ પાકિસ્તાનમાં લોકશાહીને અવારનવાર સાઇડ પર મૂકીને મિલિટરી શાસન લાગુ કરવામાં આવ્યું છે મિલિટરીએ સત્તા હથિ આવી લીધી છે બરાબર સરમુખતિયારશાહી એ જ રીતે આજે તમે મ્યાનમારમાં જુઓ નેપાળમાં જુઓ તો નેપાળમાં બહુ નવી નવી લોકશાહી છે ભૂટાનમાં બહુ નવી નવી લોકશાહી છે શ્રીલંકા સિવિલ વોરથી પાસ થઈ રહ્યું છે તો આપણી આસપાસના દેશો જે લગભગ લગભગ આપણી સાથે જ આઝાદ થયા છે ત્યાં લોકશાહી એટલી સારી રીતે સ્થાપિત થઈ શકી નથી જ્યારે ભારતે પોતાને ત્યાં બંધારણને સર્વોપરી માનીને એવી સંસ્થાઓનું નિર્માણ કર્યું છે જેનાથી આપણી લોકશાહી વધુને વધુ સમય સાથે મજબૂત બની છે તો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવામાં ચૂંટણી પંચના ઈર્ષાપાત્ર રેકોર્ડને દર્શાવવાનું જો કોઈપણ દેશ પાસે એવી એજન્સી નથી કે જે ફ્રી અને ફેર ઇલેક્શન કરાવી શકે ઇવન યુએસએના ઇલેક્શન જે તાજેતરમાં જો બાઇડન અને ટ્રમ્પ વચ્ચે જે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થયેલું તેમાં પણ યુએસએની ચૂંટણી વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા જ્યારે ભારતની ચૂંટણી વ્યવસ્થા ચૂંટણી પંચને કારણે એકદમ સોલિડ પ્રૂફ બની છે તો મુક્ત અને નિષ્ફળ ચૂંટણીઓ કરાવવાના ચૂંટણી પંચના સારા રેકોર્ડને દર્શાવવા ઉપરાંત ભારતે એશિયા આફ્રિકા અને વિશ્વના અન્ય પ્રદેશોમાંથી હજારો ચૂંટણી અધિકારીઓને ચૂંટણી સંચાલન અને સંસદીય બાબતોના કેટલાક દાયકાઓથી તાલીમ આપી છે એટલે આપણે ઘણા બધા દેશોને ટ્રેનિંગ આપી રહ્યા છે ડેવલપમેન્ટલ પાર્ટનરશિપ એડમિનિસ્ટ્રેશન આપણે સ્ટાર્ટ કર્યું છે ભારતે સમગ્ર ભૌગોલિક દેશોમાં વિકાસશીલ અને નવી લોકશાહીઓ માટે નિર્ણાયક વિકાસ સહાય પ્રોજેક્ટ્સ ઓફર કરવા માટે વિદેશ મંત્રાલયની અંદર વિકાસલક્ષી ભાગીદારી વહીવટી તંત્રની રચના કરી છે ઉદાહરણો તો અફઘાનિસ્તાન સંસદનું મકાન આપણે બનાવ્યું છે જેનાથી અફઘાનિસ્તાનની લોકશાહીને વૈશ્વિક સ્તરે ઓળખ મળે ત્યારબાદ મ્યાનમારને તેની વહીવટી અને ન્યાયિક ક્ષમતાઓને અપગ્રેડ કરવા માટે આપણે ટેકો પૂરો પાડ્યો છે બરાબર તો ભારત અવારનવાર આ બધા દેશોને મદદ કરતું રહ્યું છે ભારતમાં વંશીય ભેદભાવોને તોડવા માટે આપણે દલિત મહિલાને સર્વોચ્ચ પદ સુધી પહોંચવા માટે પ્રતિનિધિત્વ આપ્યું છે ઘણા બધા રાજ્યોની રાજ્યપાલ તરીકે મુખ્યમંત્રી તરીકે પંચાયતોમાં થર્ટી થ્રી રિઝર્વેશન આપીને તથા સર્વોચ્ચ સ્તરો પર આપણે મહિલાઓને બેસાડી છે આ ઉપરાંત માહિતી અધિકાર અધિનિયમ લાવવામાં આવ્યો છે આ અધિનિયમ સંપૂર્ણ નાગરિક સમાજ સંચાલિત ગ્રાસરૂટ ચળવળને સામાન્ય નાગરિકો માટે માહિતીની જગ્યાઓનું ખરેખર લોકશાહીકરણ કર્યું છે લોકશાહી વિકેન્દ્રીકરણ જે સત્તા છે તેને વહેંચી દેવામાં આવી છે તો ત્રીજા સ્તરની સરકારો એટલે કે ગ્રામીણ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ બનાવવા માટે ઓગણીસો બાણુંમાં બે બંધારણીય સુધારા તોતેરમો અને ચુમ્બોતેરમો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો જેણે પાછલા ત્રીસ વર્ષોમાં ભારતની ડેમોક્રેસીને શેપ કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે વિવિધ સ્તરે એટલે કે ગ્રામસભા પંચાયત સમિતિ જિલ્લા પરિષદ સ્તરે ત્રણ મિલિયન જેટલા પ્રતિનિધિઓ સાથે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એટલે આપણે જે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે તેને લીધે આપણી લોકશાહી વધુને વધુ ટ્રાન્સપરન્ટ બની છે બરાબર તો આ વાત થઈ પ્રથમ ડેમોક્રેસી સમિટની લોકશાહી સંબંધિત ચિંતાઓ શું છે ને કેમ વધુમાં વધુ જગ્યાએ લોકશાહી હોવી જોઈએ તો રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતાઓમાં પાછલા વર્ષોમાં આપણને ઘટાડો થતો જોવા મળ્યો છે તો વિશ્વભરની લોકશાહીઓ સમૃદ્ધ અને સ્થાપિત વિકાસશીલ અને નવી સ્થાપિત લોકશાહીઓ ઘણા મુખ્ય પરિમાણો પર ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે અગ્રણી લોકશાહી વોચડોગ અહેવાલ અનુસાર લોકશાહીમાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે લોકો ધીરે ધીરે ડિક્ટેટરશીપ અથવા તો અન્ય રાજ્ય વ્યવસ્થાઓ તરફ વળી રહ્યા છે તો ડેમોક્રેસી ઇન્ડેક્સ બે હજાર વીસ મુજબ વિશ્વની નવ ટકા કરતાં પણ ઓછી વસ્તી સંપૂર્ણ લોકશાહીમાં રહે છે બરાબર જુઓ વિશ્વની નવ ટકા જેટલી જ વસ્તી લોકશાહીમાં રહે છે પ્રોપર લોકશાહીમાં સંપૂર્ણ લોકશાહીમાં રહે છે મ્યાનમાર ટ્યુનિશિયા અને સુદાનના જે તાજેતરના લશ્કરી બળવાઓ છે એ લોકશાહી વિરોધી દળોના સતત ઉદય અને વૈશ્વિક લોકશાહી સામૂહિક સડાને રોકવા માટેના અર્થપૂર્ણ કંઈ પણ કરવામાં નિષ્ફળતાના પુરાવા છે બરાબર તો લોકશાહી ધીરે ધીરે ઓછી થતી જાય છે પણ યુએનએસસી અને યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓ પણ કોઈ દેશ માટે કંઈ કરી શકતી નથી બરાબર અફઘાનિસ્તાન એ સૌથી તાજું ઉદાહરણ છે કે અફઘાનિસ્તાનમાં યુએનના જે રેકોગ્નાઇઝડ આતંકવાદી સંગઠનો છે અને આતંકવાદીઓ છે એ લોકોએ સત્ય હથિયાવી લીધી છતાં પણ યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થા એના માટે કંઈ કરી શકતી નથી સરમુખત્યારશાહી ઉભરતી જાય છે તો સરમુખત્યારશાહી સત્તાના સતત ઉદયને કારણે વધતા જોખમો ખાસ કરીને ચીન એક મોટી ચિંતા છે એવા સમયે જ્યારે પશ્ચિમ ખાસ કરીને યુએસ અને સમૃદ્ધ યુરોપિયન દેશોએ લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની વૈશ્વિક પ્રતિબદ્ધતાને નોંધપાત્ર રીતે છોડી દીધી છે ત્યારે ચીને વૈશ્વિક માનવાધિકાર અને લોકશાહીના ધોરણોને ફરીથી વ્યાખ્યાયિત કરવા પર તેની નજર કેન્દ્રિત કરી છે બરાબર તો યુએસએ અફઘાનિસ્તાનમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે યુરોપના દેશોને પોતાના વિકાસની વધારે પડી છે અને જે વિકાસશીલ લોકશાહીઓ છે તેને મદદ કરવા કોઈ દેશ તૈયાર નથી તો જ્યારે લોકશાહી દેશો સાથે નહીં આવે ત્યારે ચાઇના જેવા જે સરુખ્ત્યારશાહીના દેશો છે તે લોકો પોતાનું પ્રભુત્વ સાબિત કરવામાં સક્ષમ રહેશે ચીને તાઇવાનને ધમકાવવા માટે લશ્કરી અને રાજદ્વારી માધ્યમોથી માર્શલ કર્યું છે વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં પ્રાદેશિક દાવાઓ કરવા પર દબાણ કર્યું છે લાખો ઉઈગર મુસ્લિમોને નજરકેદ શિબિરોમાં ધકેલવામાં આવ્યા છે હોંગકોંગમાં રાજકીય સ્વતંત્રતાઓ પર અંકુશ લગાવ્યો છે અને અનેક ભૌગોલિક વિસ્તારોમાં પ્રભાવની કામગીરી શરૂ કરી છે બરાબર તો જેને કારણે જે ઓથોરિટ ટેરિયનિઝમ છે તે ધીરે ધીરે કેવું થતું જાય છે વધતું જાય છે ફ્રીડમ હાઉસ બે હજાર એકવીસના અહેવાલમાં ભારતને અંશતઃ મુક્ત ડેમોક્રેસી એટલે ફ્લોડ ડેમોક્રેસીમાં આપણને મૂકવામાં આવ્યું છે બરાબર અને ચૂંટણીલક્ષી જે આપણી નિરંકુશતા છે એના માટે આપણે પગલાં લઈ રહ્યા છે ગ્લોબલ સ્ટેટ ઓફ ડેમોક્રેસી બે હજાર એકવીસના રિપોર્ટ અનુસાર ભારત દસ સૌથી વધુ પછાત લોકશાહીઓમાં સામેલ હતું જે દર્શાવે છે કે આપણું ગંભીર ડેમોક્રેસી લેવલ પર આપણું પણ ધીરે ધીરે પતન થઈ રહ્યું છે જો આવનારા વર્ષોમાં જો સખત પગલાં નહીં લેવામાં આવ્યા તો આપણા માટે ચિંતાનો વિષય બનશે હા તો તમારો ફર્સ્ટ ડેમોક્રેસી સમિટ જે યુએસએની અધ્યક્ષતામાં કરવામાં આવી તે અંગેનો રિપોર્ટ તે અંગેનો ટૉપિક નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે રાજ્યપાલોનો વિશ્વવિદ્યાલયોમાં શું રોલ છે અને કેમ આપણે આ ટોપિક ભણી રહ્યા છે તો તાજેતરમાં કેરળ સરકાર અને કેરળના રાજ્યપાલ વચ્ચે વાઇસ ચાન્સેલરની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે હવે આપણને બધાને જ ખબર છે કે રાજ્યપાલોની નિમણૂક કેન્દ્ર સરકારમાં જે પક્ષ હોય તેમના દ્વારા કરવામાં આવે છે બરાબર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવે છે કેન્દ્ર સરકાર પોતાની જ પાર્ટીના જે વરિષ્ઠ નેતાઓ છે એ લોકોને રાજ્યપાલ તરીકે સામાન્ય રીતે બેસાડતા હોય છે તો રાજ્યપાલ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ હોવા છતાં અને રાજ્યપાલ પાસે એવી આશા રાખવામાં આવે છે કે રાજ્યપાલ નિષ્પક્ષ રીતે પોતાની જવાબદારીઓ સંભાળશે પણ એકચ્યુઅલ વર્લ્ડમાં એવું થઈ શકતું નથી અને એના લીધે જ રાજ્ય સરકારો જ્યાં બીજા પક્ષની સરકાર છે કેન્દ્ર સરકારથી અલગ પક્ષની સરકાર છે ત્યાં આપણને અવારનવાર વિવાદ થતો જોવા મળે છે છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો પુડુચેરી દિલ્હી પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ આ એવા રાજ્યો છે જ્યાં રાજ્યપાલ અને રાજ્યની સરકારો વચ્ચે આપણને વિવાદ થતો જોવા મળ્યો છે ચાલો તો તાજેતરમાં કેરળના કન્નૂર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ગોપીનાથ રવિન્દ્રનની પુનઃ નિયુક્તિને લઈને વિવાદ છેડાઈ ગયો છે આ નિમણૂક રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર તરીકે રાજ્યપાલના નિર્ણયની વિરુદ્ધ હતી હવે તમારા રાજ્યની જેટલી પણ સરકારી યુનિવર્સિટીઓ છે એના હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો ચાન્સેલર જે છે તે તમારા રાજ્યપાલ છે રાજ્યપાલને ગોપીનાથ રવિન્દ્રની નિમણૂક નહીં કરવી હતી વાઇસ ચાન્સેલર તરીકે ફોર કુન્યુ કન્નૂર યુનિવર્સિટી છતાં પણ કેન્દ્ર સરકારે એ સલાહને અવગણીને ગોપીનાથ રવિન્દ્રનની નિમણૂક કરી છે જ્યારે રાજ્યપાલની કુલપતિ તરીકેની સત્તાઓ અને કાર્યો ચોક્કસ રાજ્ય સરકાર હેઠળની યુનિવર્સિટીઓને સંચાલિત કરવા કરતા કાયદાઓમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે વાઇસ ચાન્સેલરોની નિમણૂક કરવામાં તેમની ભૂમિકા ઘણીવાર રાજકીય કારોબારી સાથે વિવાદ પેદા કરે છે શું છે રાજ્ય યુનિવર્સિટીઝમાં ગવર્નરની ભૂમિકા તો મોટાભાગના કિસ્સાઓમાં રાજ્યના રાજ્યપાલ તે રાજ્યની યુનિવર્સિટીઓના એક્સ ઓફિશિયો ચાન્સેલર હોય છે બરાબર એટલે કે તમે રાજ્યપાલ બન્યા એટલે તમે જેટલી પણ સરકારી યુનિવર્સિટીઝ છે રાજ્યમાં તેના તમે ચાન્સેલર બની જાઓ છો જ્યારે ગવર્નર તરીકે તેઓ મંત્રી પરિષદની મદદ અને સલાહથી કાર્ય કરે છે ત્યારે ચાન્સેલર તરીકે તેઓ મંત્રી પરિષદથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને યુનિવર્સિટીની તમામ બાબતો પર પોતાના નિર્ણયો લે છે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોનો કેસ તો સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ બે હજાર નવ અને અન્ય કાયદાઓ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રીય યુનિવર્સિટીના મુલાકાતી હશે તો જે રીતે રાજ્યની દરેક યુનિવર્સિટીના ચાન્સેલર એક્સ ઓફિશિયો ચાન્સેલર રાજ્યપાલ છે તે જ રીતે દેશની દરેક યુનિવર્સિટીના ચાન્સેલર અથવા તો કુલપતિ કોણ છે રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ પોતાના બિહાફ પર બાકીના એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટની નિમણૂક કરી શકે છે કારણ કે રાષ્ટ્રપતિ માટે ડે ટુ ડે અફેર્સમાં ઇન્ટરફેર કરવું શક્ય નથી તો સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ બે હજાર નવ અને અન્ય કાયદાઓ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રીય યુનિવર્સિટીના મુલાકાતી હશે તેમની ભૂમિકા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા સુધી મર્યાદિત હોવાથી દીક્ષાંત સમારોહ એટલે જે કોન્વોકેશન થાય ડિગ્રી આપવાનો જે પ્રોગ્રામ હોય તે થાય ત્યારે રાષ્ટ્રપતિ ખાલી જઈને ડિગ્રી આપી આવે વિદ્યાર્થીઓને અધરવાઇઝ ડે ટુ ડે અફેર્સમાં ઇન્ટરફિયર કરતા નથી તો તેમની ભૂમિકા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા સુધી મર્યાદિત હોવાથી કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં કુલપતિઓ નામના વડા હોય છે જેમની મુલાકાત રાષ્ટ્રપતિ દ્વારા તેમની ક્ષમતામાં નિમણૂક કરવામાં આવે છે એટલે કુલપતિઓની નિમણૂક કોણ કરશે રાષ્ટ્રપતિ કરી શકે છે જે સામાન્ય રીતે રાજ્યપાલ હોય છે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી શોધ અને પસંદગી સમિતિઓ દ્વારા પસંદ કરાયેલા નામોની પેનલમાંથી વાઇસ ચાન્સેલરની નિમણૂક પણ મુલાકાતીઓ દ્વારા કરવામાં આવે છે આ અધિનિયમ ઉમેરે છે કે રાષ્ટ્રપતિ મુલાકાતી તરીકે યુનિવર્સિટીઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પાસાઓના નિરીક્ષણને અધિકૃત કરવાનો અને પૂછપરછની સંસ્થાનો પણ અધિકાર ધરાવશે બરાબર એટલે રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણ યુનિવર્સિટી પાસે માહિતી મંગાવી શકીએ કે શું ચાલી રહ્યું છે બધું બરાબર તો છે વગેરે 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 કેમ કારણ કે એમના બિહાફમાં એમણે જે વ્યક્તિને બેસાડેલો છે તે એમને રિપોર્ટ આપવા માટે જવાબદાર છે રાજ્યપાલને લગતી બંધારણીય જોગવાઈઓ કઈ કઈ છે તો રાજ્ય સરકારની સામે રાજ્યપાલની બેવડી ભૂમિકા છે તે રાજ્યના બંધારણીય વડા છે તે મંત્રી પરિષદની સલાહથી બંધાયેલા છે એટલે જે રીતે નેશનલ લેવલ પર કેબિનેટ સલાહ આપે તો જ રાષ્ટ્રપતિ કોઈ નિર્ણયને આગળ વધારી શકે એ રીતે રાજ્યમાં જ્યારે રાજ્યનું કેબિનેટ રાજ્યના મંત્રીઓ જ્યારે રાજ્યપાલને સલાહ આપે ત્યારે રાજ્યપાલે સલાહ માનવા બંધાયેલા છે આ ઉપરાંત રાજ્યપાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે પણ કાર્ય કરે છે કલમ એકસો ત્રેપન અનુસાર દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ હોવો જોઈએ પરંતુ પરિસ્થિતિને અનુસાર અચાનક જો કોઈ પોસ્ટ ખાલી પડે રાજ્યપાલની તો એક વ્યક્તિને બે કે તેથી વધુ રાજ્યો માટે પણ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરી શકાય છે બહુ સામાન્ય પ્રોસેસ છે આપણે અવારનવાર જોતા આવ્યા છે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તથા તે કેન્દ્ર સરકારના નોમિની છે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે તમારા રાજ્યમાં કલમ એકસો ત્રેસઠ અનુસાર વિવેક બુદ્ધિ માટેની કેટલીક શરતો સિવાય રાજ્યપાલને તેમના કાર્યોની કવાયતમાં મદદ કરવા અને સલાહ આપવા માટે મુખ્ય પ્રધાન સાથે એક આખી ટીમ હોય છે બરાબર એટલે એ લોકો કેબિનેટની સલાહ પર કામ કરે છે અમુક એક્સ્ટ્રા રાઇટ્સ એમને આપવામાં આવ્યા છે વિશેષાધિકારો આપવામાં આવ્યા છે જ્યાં એ પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણયો લઈ શકે છે કલમ બસો અનુસાર રાજ્યપાલ સંમતિ આપી શકે છે સંમતિ અટકાવી શકે છે અથવા વિધાનસભા દ્વારા પસાર કરાયેલ રાષ્ટ્રપતિની વિચારણા માટેના બિલને પોતાની પાસે અનામત રાખી શકે છે જો રાજ્યપાલને એમ લાગે છે કે કોઈ બિલ નેગેટિવ અસર કરશે તો એ અથવા તો જ્યાં રાષ્ટ્રપતિની સલાહની જરૂર હોય એવા બિલને અનામત રાખી શકે છે અનુચ્છેદ બસો તેર રાજ્યપાલ ચોક્કસ સંજોગોમાં વટહુકમ પણ બહાર પાડી શકે છે બરાબર રાજ્યપાલની ભૂમિકાને લગતા વિવાદો કયા કયા છે તો કેન્દ્ર દ્વારા સત્તાનો દુરુપયોગ થાય છે રાજ્યપાલ દ્વારા તો જેમ આપણે આગળ જોયું તેમ કે રાજ્યમાં નજર રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યપાલને બેસાડવામાં આવ્યા છે તમારા રાજ્યમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલ કામ કરે છે તો રાજ્યપાલના પદનો દુરુપયોગ થતો હોવાના અસંખ્ય ઉદાહરણો છે સામાન્ય રીતે કેન્દ્રમાં શાસક પક્ષના ઇશારે રિસેન્ટલી આપણે જોઈએ તો એક બે વર્ષ પહેલાં જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી થયેલી અને કોઈ પક્ષને બહુમતી નહીં મળેલી ત્યારે રાત્રે ચાર વાગે રાજ્યપાલ દ્વારા બે પક્ષોને ગુપચુપ રીતે શપથ લેવડાવી દેવામાં આવેલા બરાબર બે દિવસ પછી એ સરકાર ફરી પાછી ભાંગી પડી અને પછી મેજોરિટીવાળી સરકાર બની અલાયન્સથી બરાબર તો આ પ્રકારના ઉદાહરણો અસંખ્ય ઉદાહરણ આપણે જોયા છે ભૂતકાળના ઘણા વર્ષો દરમિયાન તેની પાછળ સામાન્ય રીતે નિમણૂકની પ્રક્રિયા કારણભૂત રહી છે બરાબર તો આપણે જેમ કીધું તેમ કે ભાઈ પોલિટિકલ વ્યક્તિઓને જ રાજ્યપાલની ખુરશી પર બેસાડવામાં આવે છે જેથી એ સંપૂર્ણપણે હવે પોલિટીસાઇઝ કરી દેવામાં આવ્યું છે પક્ષપાતી વિચારધારા તો કેટલાક કિસ્સાઓમાં રાજકારણીઓ અને ભૂતપૂર્વ અમલદારો કે જેઓ ચોક્કસ રાજકીય વિચારધારા ધરાવતા હોય તેમને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ બંધારણીય રીતે ફરજિયાત તટસ્થ બેઠકની વિરુદ્ધ જાય છે અને કર્ણાટક અને ગોવામાં બન્યું હોવાનું જણાય છે તેમ પક્ષપાતમાં પરિણમે છે બરાબર ને તો જ્યાં જ્યાં બંધારણની ઘણી વાતો ક્લિયર નથી તો એ સત્તા રાજ્યપાલને આપવામાં આવી છે કે તમે બંધારણીય જે અનુચ્છેદો છે તેનો તમારી વિવેકબુદ્ધિ પ્રમાણે અર્થઘટન કરીને તમે નિર્ણય લઈ શકો છો એટ અ મોમેન્ટ રાઇટ પછી ચોક્કસથી એને તમે કોર્ટમાં પડકારી શકો પણ આનો ફાયદો ઉઠાવીને ઘણી બધી જગ્યાએ ઘણી બધી વાર સરકારોને ઉથલાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કઠપુતળી શાસક તરીકે એમને જોવામાં આવે છે તો તાજેતરમાં જ રાજસ્થાનના રાજ્યપાલ પર આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે केंद्रीय शासक पक्ष નું તેમનું સમર્થન બિન પક્ષપાતતા ની ભાવના વિરુદ્ધ છે જે બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પાસેથી અપેક્ષિત છે તે એમની પાસે શું એક્સપેક્ટ કરવામાં આવે છે કે ન્યુટ્રલ રહેશે પરંતુ એમના પોલિટિકલ અલાયન્સ ને લીધે પોલિટિકલ ઇન્ક્લાઇનમેન્ટ રહે છે એ ન્યુટ્રલ રહી શકતા નથી આવી ઘટનાઓને કારણે રાજ્યના ગવર્નરનું વર્ણન કરવા માટે કેન્દ્રના એજન્ટ કેન્દ્રના પપેટ અને રબર સ્ટેમ્પ જેવા નકારાત્મક શબ્દોનો ઉપયોગ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંને માટે કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ રાજકીય પક્ષની તરફેણ કરવાનો પણ આરોપ એમના પર લાગે છે તો સૌથી મોટા પક્ષ અથવા તો ગઠબંધનના નેતાને ચૂંટણી પછી સરકાર બનાવવા માટે આમંત્રિત કરવાની રાજ્યપાલની વિવેકાધીન સત્તાનો વારંવાર કોઈ ચોક્કસ રાજકીય પક્ષની તરફેણ કરવા માટે દુરુપયોગ કરવામાં આવ્યો છે સત્તાનો દુરુપયોગ તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ત્રણસો છપ્પન માટે ગવર્નરની ભલામણ હંમેશા ઉદ્દેશ્ય સામગ્રી પર આધારિત નથી પરંતુ રાજકીય ધૂન પર પણ આધારિત છે એટલે પોલિટિકલ કેન્દ્ર સરકાર જે કહે છે એ જ રીતે રાજ્યપાલ એનું અર્થઘટન કરશે બંધારણીઓને એ જ પ્રમાણેના નિર્ણય લેશે એની ઉપર કોઈ જઈ શકતું નથી તો આ રીતે સત્તાનો દુરુપયોગ આપણને ભૂતકાળમાં ઘણીવાર થતો જોવા મળ્યો છે વિવિધ સમિતિઓએ શું ભલામણ કરી છે રાજ્યપાલની પોસ્ટ માટે તો રાજ્યપાલની નિમણૂક અને એમને હટાવવા માટે પૂંછી કમિશન બે હજાર દસ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવેલો એની ભલામણ એવી હતી કે રાજ્યની વિધાનસભા દ્વારા રાજ્યપાલના મહાભિયોગ માટેની પણ જોગવાઈ હોવી જોઈએ અત્યારે આપણી પાસે રાષ્ટ્રપતિના મહાભિયોગ માટેની યોજના છે અનુચ્છેદો છે આપણી પાસે બંધારણમાં રાજ્યપાલ માટે આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી રાજ્યપાલની નિમણૂકમાં રાજ્યના મુખ્ય પ્રધાનનો પણ અભિપ્રાય હોવો જોઈએ બરાબર ને અલ્ટિમેટલી જ્યાં સુધી મુખ્યમંત્રી અને રાજ્યપાલ કે ઉપરાજ્યપાલ વચ્ચે સારું નહીં બને ત્યાં સુધી રાજ્યના વિકાસ માટે બહુ સારી પરિસ્થિતિ નથી એટલે મુખ્ય પ્રધાનનો પણ સે હોવો જોઈએ એવું પૂંછી કમિશીએ કીધું છે પૂંછી કમિશન દ્વારા કહેવામાં આવ્યું છે કલમ ત્રણસો છપ્પનના ઉપયોગ પર પૂંછી કમિશને શું કીધું છે તો પૂંછી કમિશન બે હજાર દસની ભલામણી હતી કે કલમ ત્રણસો પંચાવન અને ત્રણસો છપ્પનમાં સુધારો કરવામાં આવે સરકારીયા કમિશને ભલામણ કરી હતી કે રાજ્યમાં બંધારણીય તંત્રના ભંગાણને પુનઃસ્થાપિત કરવા માટે જ્યારે તે અનિવાર્ય બની જાય છે ત્યારે ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં કલમ ત્રણસો છપ્પનનો ઉપયોગ કરવો જોઈએ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન નાઇન્ટીન સિક્સટી એટ મુન્નાર કમિટી નાઇન્ટીન સેવન્ટી વન અને જસ્ટિસ વી ચેલૈયા કમિશન બે હજાર બે દ્વારા પણ આ જ પ્રકારની ભલામણો આપવામાં આવી હતી જેમાં રાજ્યપાલની નિમણૂક અને એમના અધિકાર ક્ષેત્રને લઈને ઘણી બધી સુધારાજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે ઓકે તો આ વાત થઈ યુનિવર્સિટી અને ઓવરઓલ રાજ્યપાલના અધિકાર ક્ષેત્ર વિશેની અને જ્યાં જ્યાં પ્રાદેશિક સરકારો છે અને કેન્દ્ર સરકારથી વિરુદ્ધ સરકારો છે ત્યાં ત્યાં આપણને રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે આ પ્રકારનો વિવાદ થતો જોવા મળે છે ઉદાહરણ સાથે આપણે જોયું નેક્સ્ટ જે આપણો ટૉપિક છે ધ ઇન્ટરનેશનલ રિલેશન્સ સાથેનો ટૉપિક છે અને એ છે યુએન ક્લોઝ તો તાજેતરમાં ભારતે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધી લો ઓફ ધી સી એટલે કે જે દરિયાનો જે કાનૂન છે આંતરરાષ્ટ્રીય દરિયામાં કયા નીતિ નિયમો લાગે છે તે માટેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો અને ઇનડિરેક્ટલી આપણે ચાઇનાને કીધું કે ભાઈ તમે જે સાઉથ ચાઇના સીમાં કરો છો હિન્દ મહાસાગરમાં જે તમારી પ્રેઝન્સ વધારો છો તે ભારત માટે ચિંતાનો વિષય છે તો તાજેતરમાં ભારતે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધી લો ઓફ ધી સી માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો ભારતે નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો પર આધારિત અવિરોધ વાણિજ્યને પણ સમર્થન આપ્યું હતું જે ખાસ કરીને યુએન ક્લોઝ નાઇન્ટીન એટી ટુમાં પ્રતિબંધિત થયું છે ભારત યુએન ક્લોઝનો એક સ્ટેટ પાર્ટી પણ છે એક રાજ્ય પક્ષ પણ છે એટલે આપણે એના સિગ્નેટરી છે નામ પરથી જ ખબર પડે છે કે ભાઈ શું છે તો એક દરિયામાં કયા દેશની કેટલી સીમા છે કયા સીમા સુધી કોનો કેટલો અધિકાર છે અને કયા ઇન્ટરનેશનલ વોટર છે બરાબર કે જ્યાં આંતરરાષ્ટ્રીય જળ સીમા છે યુએન ક્લોઝ દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધી લો ઓફ ધી સી ઓગણીસો બ્યાસી એક આંતરરાષ્ટ્રીય કરાર છે જે દરિયાઈ અને દરિયાઈ પ્રવૃત્તિઓ માટેનું કાનૂની માળખું તૈયાર કરે છે તેને સમુદ્રના કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે લો ઓફ ધી સી તે દરિયાઈ વિસ્તારોને પાંચ મુખ્ય ઝોનમાં વિભાજીત કરે છે એ છે ઇન્ટરનલ વોટર્સ એટલે કે આંતરિક પાણી ટેરિટોરિયલ સમુદ્ર એટલે કે પ્રાદેશિક સમુદ્ર સંલગ્ન ક્ષેત્ર વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને ઉચ્ચ સમુદ્ર તો તે એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંમેલન છે જે દરિયાઈ જગ્યાઓમાં રાજ્યના અધિકાર ક્ષેત્ર માટેનું માળખું નક્કી કરે છે બરાબર એવું નથી કે ભારત પાસે હિન્દ મહાસાગરનો આટલો મોટો વિસ્તાર છે તો આખા હિન્દ મહાસાગર પર માત્ર ને માત્ર ભારતનો જ અધિકાર છે ના અમુક સીમા સુધી ભારતનો અધિકાર છે અને ત્યારબાદ ઇન્ટરનેશનલ વોટર સ્ટાર્ટ થાય છે તો તે એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંમેલન છે જે દરિયાઈ જગ્યાઓમાં રાજ્યના અધિકાર ક્ષેત્ર માટેનું માળખું નક્કી કરે છે તે વિવિધ મેરીટાઇમ ઝોનને અલગ કાનૂની દરજ્જો આપે છે તે દરિયાકાંઠાના રાજ્યો અને મહાસાગરોમાં નેવિગેટ કરતા લોકો દ્વારા ઓફશોર ગવર્નન્સ માટેની કરોડરજ્જુ પ્રદાન કરે છે તે માત્ર દરિયાકાંઠાના રાજ્યોના જે ઉપરના અથવા તો નજીકના તટના વિસ્તારો છે તેને જ ઝોનમાં નથી વહેંચતું પરંતુ પાંચ કેન્દ્રિત ઝોનમાં રાજ્યોના અધિકારીઓ અધિકારો અને જવાબદારીઓ માટેનું ચોક્કસ માર્ગદર્શન પણ પૂરું પાડે છે જ્યારે યુએન ક્લોઝ પર દક્ષિણ ચીન સમુદ્રમાં લગભગ તમામ દરિયાકાંઠાના દેશો દ્વારા હસ્તાક્ષર અને બહાલી આપવામાં આવી છે ત્યારે તેનું અર્થઘટન હજુ પણ ભારે વિવાદ આવરી લે છે બરાબર તો તમે જુઓ સાઉથ ચાઇના સીમાં ચાઇના એગ્રેસિવલી યુએન ક્લોઝને માનવા માટે તૈયાર નથી અને ફિલિપિન્સ તાઇવાન અને બીજા જે આસિયાન નાના નાના દેશો છે એ બધા દેશોને ડરાવી ધમકાવીને ચાઇના પોતાનું પ્રભુત્વ વધારવાનો પ્રયાસ કરે છે જ્યારે ચાઇના અને અન્ય દેશોએ પણ આ સંધિને સ્વીકારી છે છતાં પણ એનું અર્થઘટન એ લોકો પોતાની મરજી પ્રમાણે કરે છે તો પૂર્વ ચીન સાગરમાં પણ દરિયાઈ વિવાદ ચાલે છે સાઉથ ચાઇના સીમા તો છે જ છે પૂર્વ ચીન સાગરમાં પણ આ વિવાદ ચાલે છે જાપાન સાથે બરાબર તો જો આ પાંચ ઝોન તમને અહીંયા પિક્ચરમાં બતાવવામાં આવ્યા છે પહેલું છે ઇન્ટરનલ વોટર્સ ત્યારબાદ છે નેશનલ સી જુઓ ઇન્ટરનલ વોટર્સ પ્લસ ટેરિટોરિયલ સી એટલે નેશનલ એરસ્પેસ તો અહીંયા કોઈ પણ વિમાન તમારા દેશના મંજૂરી વગર ઘૂસી શકે નહીં બરાબર જો તમારી મંજૂરી વગર ઘૂસે તો તમે એને સીધે સીધું એક્શન લઈ શકો હુમલો માનીને બરાબર ત્યારબાદ છે કન્ટિજિયસ ઝોન ત્યારબાદ આવે છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અને ત્યારબાદ આવે છે હાઈ સી બરાબર તો આ એક ઇન્ટરનેશનલ વોટર છે અને એર સ્પેસ જે છે તે ઇન્ટરનેશનલ એર સ્પેસ કન્ટેજિયસ ઝોન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અને હાઈ સીને ડિફાઈન કરે છે તો આધારરેખા શું છે બરાબર તો બેઝ લાઈન જે છે એને કહેવાય તમારી આધાર રેખા જે અહીંયા છે તો તે દરિયાકાંઠાના રાજ્ય દ્વારા અધિકૃત રીતે માન્યતા પ્રાપ્ત દરિયા કિનારેની નીચા પાણીની બેઝ લાઈન છે આંતરિક પાણી શું છે તો આંતરિક પાણી એ બેઝ લાઈનની જમીન તરફના પાણી છે જેમાંથી પ્રાદેશિક સમુદ્રની પહોળાઈ માપવામાં આવે છે દરેક દરિયાકાંઠાના રાજ્યને તેના ભૂમિ ક્ષેત્રની જેમ તેના આંતરિક પાણી પર સંપૂર્ણ સાર્વભૌમત્વ હોય છે આંતરિક પાણીના ઉદાહરણોમાં ખાડીઓ બંદરો પ્રવેશ દ્વારો નદીઓ અને સમુદ્રો સાથે જોડાયેલા તળાવોનો સમાવેશ થાય છે આંતરિક પાણીમાંથી નિર્દોષ પસાર થવાનો કોઈ અધિકાર નથી એટલે જો તમે ઇન્ટરનલ વોટર્સમાં કોઈ રાજ્યની પરવાની પરવાનગી વગર ઘૂસી શકો નહીં એને સિક્યોરિટી બ્રિજ માનવામાં આવે અને તમારા પર એક્શન લેવાઈ શકે નિર્દોષ માર્ગ એ પાણીમાંથી પસાર થવાનો ઉલ્લેખ કરે છે જે શાંતિ અને સલામતી માટે પ્રતિકૂળ નથી જોકે રાષ્ટ્રોને તેને સ્થગિત કરવાનો અધિકાર છે ત્યારબાદ છે પ્રાદેશિક સમુદ્ર ટેરિટોરિયલ વોટર્સ બરાબર તો પ્રાદેશિક સમુદ્ર એ તેની બેઝ લાઇનથી બાર નોટિકલ માઇલ સુધી સમુદ્ર તરફ વિસ્તરે છે એક નોટિકલ માઇલ પૃથ્વીના પરિઘ પર આધારિત છે અને અક્ષાંશના એક મિનિટ જેટલો છે તે જમીન માપવામાં આવેલા માઇલ કરતાં સહેજ વધુ છે તો એક નોટિકલ માઇલ એટલે વન પોઈન્ટ ફિફ્ટીન લેન્ડ માઇલ અથવા તો એક પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર તમને જે પ્રમાણે સમજણ મળે તે પ્રમાણે તમે યુનિટને યાદ રાખી શકો છો દરિયામાં ડિસ્ટન્સ માપવાનો જે એકમ છે તે છે નોટિકલ માઇલ દરિયાકાંઠાના રાજ્યો પ્રાદેશિક સમુદ્ર પર સાર્વભૌમત્વના અધિકાર ક્ષેત્ર ધરાવે છે આ અધિકારો માત્ર સપાટી પર જ નહીં પરંતુ સમુદ્ર તળ જમીનની જ જમીન અને હવાઈ ક્ષેત્ર સુધી પણ વિસ્તરેલા છે આપણે જોયું ને કે જે નેશનલ એરસ્પેસ અને ઇન્ટરનેશનલ એરસ્પેસ લખેલું હતું પરંતુ દરિયાકાંઠાના રાજ્યોના અધિકારો પ્રાદેશિક સમુદ્રમાંથી નિર્દોષ માર્ગ દ્વારા જ મર્યાદિત છે સંલગ્ન ઝોન શું કહે છે તો સંલગ્ન ઝોન તેની બેઝ લાઇનથી ચોવીસ એનએમ સુધી સમુદ્ર તરફ વિસ્તરે છે ધેટ ઇઝ કન્ટેજિયસ ઝોન જો અહીંયા બાર નોટિકલ માઇલ ટેરિટોરિયલ સીના અને બેઝ લાઈનથી બીજા બાર નોટિકલ માઇલ કન્ટેજીયસ ઝોનના તો એ ચોવીસ નોટિકલ માઇલ સુધીનો જે વિસ્તાર છે તેને તમે કહેશો સંલગ્ન ઝોન કન્ટેજિયસ ઝોન તે પ્રાદેશિક સમુદ્ર અને ઉચ્ચ સમુદ્ર વચ્ચેનું મધ્યસ્થ ક્ષેત્ર છે દરિયાકાંઠાના રાજ્યને તેના પ્રદેશ અને પ્રાદેશિક સમુદ્રની અંદર નાણાકીય ઇમિગ્રેશન સેનિટરી અથવા કસ્ટમ કાયદાના ઉલ્લંઘનને રોકવા અને સજા કરવાનો અધિકાર છે પ્રાદેશિક સમુદ્રથી વિપરીત સંલગ્ન ઝોન માત્ર સમુદ્રની સપાટી અને તળ પરના રાજ્યને અધિકાર ક્ષેત્ર આપે છે તે હવા અને અવકાશ અધિકારો પ્રદાન કરતું નથી તો સંલગ્ન ઝોનથી ઇન્ટરનેશનલ એરસ્પેસ ચાલુ થઈ જાય ત્યાં તમારી નેશનલ એરસ્પેસ લાગુ પડશે નહીં ત્યારબાદ છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન તો દરેક દરિયાકાંઠાનું રાજ્ય તેના પ્રાદેશિક સમુદ્રની બહાર તેની બાજુમાં ઈ ઝેડનો દાવો કરી શકે છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનનો દાવો કરી શકે છે જે તેની બેઝ લાઇનથી બસો નોટિકલ માઇલ સુધી દરિયા કિનારે વિસ્તરે છે તેના ઈ ઝેડની અંદર દરિયાકાંઠાના રાજ્ય પાસે કઈ કઈ સુવિધાઓ હશે તો પ્રાકૃતિક સંસાધનોના અન્વેષણ શોષણ સંરક્ષણ અને સંચાલનના હેતુ માટેના સાર્વભૌમત્વના અધિકારો પછી ભલે તે જીવંત હોય કે નિર્જીવ સમુદ્ર તળ હોય કે પેટાળની જમીન હોય તો બસો નોટિકલ માઇલ સુધી આપણે સાયન્ટિફિક રિસર્ચ કરી શકીએ છીએ જે રિસોર્સિસ છે તેનો વિના રોકટોક આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્રાદેશિક સમુદ્ર અને સંલગ્ન ઝોનથી વિપરીત ઈ માત્ર ઉપરોક્ત સંસાધન અધિકારોને મંજૂરી આપે છે તે દરિયાકાંઠાના રાજ્યને ખૂબ મર્યાદિત અપવાદોને આધીન નેવિગેશન અથવા ઓવરફ્લાઇટની સ્વતંત્રતાને પ્રતિબંધિત અથવા મર્યાદિત કરવાનો અધિકાર આપતું નથી એટલે એર સ્પેસ જે છે તે આમાં ઇન્ક્લુડેડ નથી ત્યારબાદ છે ઉચ્ચ સી હાઈ સીઝ તો સમુદ્રની સપાટી અને ઇઝેડથી આગળના પાણીના જે એરિયા છે તેને ઉચ્ચ સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે હાઈ સીઝ તરીકે ઓળખવામાં આવે છે તેને સમગ્ર માનવજાતનો સામાન્ય વારસો તરીકે ગણવામાં આવે છે અને તે કોઈ પણ રાજ્યના અધિકાર ક્ષેત્રની બહાર છે દોઝ આર ઇન્ટરનેશનલ વોટર્સ એમાં કોઈપણ પ્રકારનું એક્સપ્લોટેશન કોઈ એક કન્ટ્રી કરી શકે નહીં રાજ્ય આ વિસ્તારમાં પ્રવૃત્તિ ચલાવી શકે છે જ્યાં સુધી તે શાંતિપૂર્ણ હેતુઓ માટે હોય જેમ કે પરિવહન દરિયાઈ વિજ્ઞાન અને દરિયાની અંદરની શોધખોળ બરાબર તમે પર્સનલ યુઝ માટે ઉપયોગ કરી શકવાના નથી બરાબર તો આ વાત થઈ આપણી યુએન ક્લોઝ વિશેની ત્યારબાદનો જે આપણો ટોપિક છે સાંસ્કૃતિક વારસાને લઈને ટોપિક છે તો તાજેતરમાં દુર્ગા પૂજાને યુનેસ્કોના ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજની સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે તો આપણે એના વિશે ચર્ચા કરવાની છે તો તાજેતરમાં કોલકત્તામાં દુર્ગા પૂજાને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં અંકિત કરવામાં આવી છે અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે શું ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ બરાબર અને ઇનટેન્જીબલનો મતલબ શું છે કે જે વસ્તુને તમે ફિઝિકલી ફીલ નથી કરી શકતા અડી નથી શકતા તેને કહેવામાં આવશે અમૂર્ત વારસો બરાબર જેમ કે હવે કોઈ પણ વસ્તુ હોય જેમ કે કોઈ સ્મારક છે તો સ્મારક એ ફિઝિકલ વારસો છે બરાબર એ તમને દેખાય છે એને તમે મહેસૂસ કરી શકો છો પરંતુ ઇન્ટેન્જીબલને ફિઝિકલી મહેસૂસ કરી શકાતું નથી તો બે હજાર આઠથી યુનેસ્કોએ એવા તહેવારો એવા વિધિ વિધાનો એવી પરંપરાઓને સંરક્ષણ આપવાની શરૂઆત કરી કે જે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ બની શકે છે તો તાજેતરમાં કોલકત્તામાં દુર્ગા પૂજાને યુનેસ્કોની હ્યુમેનિટીના ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજની પ્રતિનિધિ યાદીમાં અંકિત કરવામાં આવી છે યુનેસ્કો આઈસીએચ ઓફ હ્યુમેનિટી તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર એશિયાનો પ્રથમ તહેવાર છે આ પહેલાં યુનેસ્કોએ ગુજરાતના હડપ્પન શહેર ધોળાવીરાને ભારતના ચાળીસમાં વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું હતું આ સાથે જ ગુજરાતમાં યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેની સંખ્યા ચારની થઈ છે બરાબર ચાંપાનેરનો કિલ્લો અમદાવાદનો ઐતિહાસિક શહેર ધોળાવીરા અને રાણકી વાવ તો આ ચાર સ્મારકોને આ ચાર સ્થળોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યા છે દુર્ગા પૂજા શું છે તો આપણને બધાને જ ખબર છે કે જેમ ગુજરાતમાં નવરાત્રી ઉજવવામાં આવે છે તે જ રીતે ધામધૂમથી એટલી જ ધામધૂમથી વેસ્ટ બેંગોલમાં પૂજા ઉજવવામાં આવે છે અને આજે જેમ વૈશ્વિક સ્તરે નવરાત્રિ ઉજવાય છે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસવાટ કરે છે તે જ રીતે જ્યાં જ્યાં બંગાળી સમાજ વસવાટ કરે છે ત્યાં આપણને પૂજા ઉજવાથી જોવા મળે છે તો પૂજા એ પાંચ દિવસનો તહેવાર છે જે નવ દિવસીય નવરાત્રિ ઉત્સવની પાંચમી રાત્રે શરૂ થાય છે અને દસમા દિવસે એટલે કે વિજયદશમીએ સમાપ્ત થાય છે આ સમય દરમિયાન લોકો સામૂહિક રીતે દેવી દુર્ગાની પૂજા કરે છે અને આહવાન કરે છે જેને બ્રહ્માંડની નારી ઉર્જા તરીકે ગણવામાં આવે છે જેને શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે તે દેશના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્નિવલ અને સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલ પૈકીનો એક છે આ સમય દરમિયાન પંડાલો અને મંડપમાં જ્યાં લોકો એકઠા થાય છે ત્યાં દેવીના ડિજિટલ ડિઝાઇનવાળા માટીના નમૂનાઓની પૂજા કરવામાં આવે છે બરાબર ને પંડાલ હોપિંગ નામની એક આખી પ્રવૃત્તિ છે યંગસ્ટર્સ માટે મોટાઓ માટે બાળકો માટે કે જે દુર્ગા પૂજાના સમયમાં લોકો જોવા નીકળે છે જેમ આપણે ત્યાં સામાન્ય રીતે આપણે ગણપતિના સમયમાં મોટા મોટા મંડપો જોવા નીકળીએ છીએ એ જ રીતે ત્યાં દુર્ગા પૂજાનો પણ કલ્ચર છે લોક લોકસંગીત રાંધણકળા હસ્તકલા અને પરફોર્મિંગ આર્ટ્સ પરંપરાઓ આ ઉજવણીનો એક અગત્યનો ભાગ છે દેશમાં સૌથી વધુ બંગાળી સમુદાય ધરાવતા પશ્ચિમ બંગાળમાં આના મૂળ હોવા છતાં આ તહેવાર ભારતના અન્ય ભાગોમાં અને વિશ્વમાં પણ ઉજવવામાં આવે છે મહત્ત્વ શું છે આનું તો તે પરંપરાગત કળા અને હસ્તકલા સમુદાયોની સુખાકારી અને આર્થિક સશક્તિકરણ અને સર્જનાત્મકતાને ઉત્તેજિત કરવામાં ઉત્સવના યોગદાનને સ્વીકારે છે આ વર્ષની શરૂઆતમાં બે હજાર એકવીસમાં ભારતમાં બ્રિટિશ કાઉન્સિલે દુર્ગા પૂજાના સર્જનાત્મક અર્થતંત્રને બે હજાર ઓગણીસ માટે બત્રીસ હજાર કરોડ રૂપિયાનું આંક્યું છે એટલે કે ટોટલ જીડીપીમાં બત્રીસ હજાર કરોડ રૂપિયાનું ઇનપુટ માત્રને માત્ર દુર્ગા પૂજાનો તહેવાર આપે છે જે પશ્ચિમ બંગાળના ગ્રોઝ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ટુ પોઈન્ટ ફિફ્ટી એઈટ પર્સેન્ટનો ફાળો આપે છે જો અઢી પર્સન્ટ જેટલો ફાળો માત્રને માત્ર તહેવારની ઉજવણી આપે છે યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજની યાદી શું છે તો આ પ્રખ્યાત સૂચિ એ અમૂર્ત વારસાના તત્વોથી બનેલી છે જે સાંસ્કૃતિક વારસાની વિવિધતા દર્શાવવામાં અને તેના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરે છે યુનેસ્કો અનુસાર સાંસ્કૃતિક વારસો સ્મારકો અને વસ્તુઓના સંગ્રહ પર સમાપ્ત થતો નથી તેમાં આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પરંપરાઓ અથવા જીવંત અભિવ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે જેમ કે મૌખિક પરંપરાઓ પરફોર્મિંગ આર્ટ્સ સામાજિક પ્રથાઓ ધાર્મિક વિધિઓ ઉત્સવની ઘટનાઓ પ્રાકૃતિ અને બ્રહ્માંડ સંબંધિત જ્ઞાન તથા પ્રથાઓ અથવા પરંપરાગત ઉત્પાદન માટે હસ્તકલા જેવા જ્ઞાન અને કૌશલ્યો તો આ બધાને જ ઇન્ક્લુઝન કરીને આઈ સીએચની શરૂઆત કરવામાં આવી છે આ સૂચિ બે હજાર આઠમાં સ્થાપિત કરવામાં આવી હતી જ્યારે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેનું સંમેલન અમલમાં આવ્યું હતું સંસ્કૃતિ મંત્રાલય ભારતે ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીનો ડ્રાફ્ટ પણ લોન્ચ કર્યો છે તો ભારતમાં જે આ બધું છે તે કામકાજ સંસ્કૃતિ મંત્રાલય સંભાળે છે અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા એપ્લિકેશન યુનેસ્કોને મોકલવામાં આવે છે જો એ એપ્લિકેશન સ્વીકારાઈ જાય તો એને યુનેસ્કોની સૂચિમાં સામેલ કરી લેવામાં આવે છે તો રાષ્ટ્રીય આઈસીએચ સૂચિ એ ભારતીય સંસ્કૃતિની વિવિધતાને તેના અમૂર્ત વારસામાં સમાવિષ્ટ ઓળખવાનો પ્રયાસ છે આ પહેલ સંસ્કૃતિ મંત્રાલયના વિઝન બે હજાર ચોવીસનો પણ એક ભાગ છે ભારત બે હજાર ત્રણના યુનેસ્કો સંમેલનમાં સહી કરનાર છે જેનો ઉદ્દેશ્ય પરંપરા અને જીવંત અભિવ્યક્તિની સાથે અમૂર્ત વારસાની સુરક્ષા કરવાનો છે તો આપણે ઓલરેડી આમાં એક પક્ષકાર તરીકે સામેલ છે ઇન્સ્ક્રિપ્ટેડ એલિમેન્ટ્સ તો કંઈક કયા કયા આવા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજને સમાવવામાં આવ્યા છે એનું અને ભારતમાં કેટલા આવા ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ છે તો હાલમાં યુનેસ્કો પાસે ચારસો બાણું એવા તત્વોની યાદી છે જે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ છે જેમાંથી ચૌદ ભારત પાસે છે આ પહેલાં ચૌદમો જે છે તે છે તમારો પશ્ચિમ બંગાળનો દુર્ગા પૂજાનો તહેવાર આ પહેલાંના જે તેર ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ છે તે આ પ્રમાણે છે તો પહેલું છે ટ્રેડિશન ઓફ વૈદિક ચાન્ટિંગ બે હજાર આઠ તો બે હજાર આઠમાં વૈદિક ચાટિંગને આ રેકોગ્નિશન મળ્યું છે ત્યારબાદ જે વિજયાદશમીના પહેલાં નવરાત્રિના એન્ડમાં જે રામના જીવન પર આધારિત રામલીલા કરવામાં આવે છે ખાસ કરીને નોર્ધન ઇન્ડિયામાં તેને આ રેકોગ્નિશન મળ્યું છે એ પણ બે હજાર આઠમાં ત્યારબાદ કુટિયટ્યમ સંસ્કૃત થિયેટર કેરળનું જે સાંસ્કૃતિક ધરોહર છે તેને રેકોગ્નિશન આપવામાં આવ્યું છે રામન રિલિજિયસ ફેસ્ટિવલ ઓફ ગઢવાલ હિમાલયાઝ ખાસ કરીને ઉત્તરાખંડ બે હજાર નવમાં એને રેકોગ્નિશન મળ્યું છે ત્યારબાદ ટુ કાલબેલિયા છઉ ડાન્સ બુદ્ધિસ્ટ ચાન્ટિંગ ઓફ લદ્દાખ સંકીર્તના પંજાબના તાંબા પિત્તળના વાસણો બનાવવાની કળા છે યોગ છે નોવરૂઝ છે અને કુંભ મેળો છે અને હાલમાં એડિશન થયેલું છે તે છે તમારું દુર્ગા પૂજા તો આટલા ચૌદ જેટલા આપણા સાંસ્કૃતિક ધરોહર છે ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ તરીકે યુનેસ્કો દ્વારા એમને ઓળખ આપવામાં આવી છે આ લિસ્ટ તમારે તમારી નોટમાં સામેલ કરી લેવાનું યુનેસ્કો શું છે તો યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે તે શિક્ષણ વિજ્ઞાન અને સંસ્કૃતિમાં આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા શાંતિ સ્થાપવા માગે છે યુનેસ્કોના કાર્યક્રમો એજન્ડા બે હજાર ત્રીસમાં નિર્ધારિત ટકાઉ વિકાસ એટલે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે તેની સિદ્ધિમાં પણ યુનેસ્કો ફાળો આપે છે તથા બે હજાર પંદરમાં તેને યુએન જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવ્યું હતું તેના એકસો ત્રાણું સભ્યો અને અગિયાર સહયોગી સભ્યો છે ભારત ઓગણીસો છેતાળીસમાં યુનેસ્કોમાં જોડાયેલું અને ભારત એના ફાઉન્ડિંગ ફાધર્સમાંથી એક છે બે હજાર ઓગણીસમાં યુએસએ અને ઇઝરાયલ ઔપચારિક રીતે યુનેસ્કોમાંથી બહાર થયા હતા યુએસએ નવા એડમિનિસ્ટ્રેશન બાદ ફરીવાર એમાં જોડાયું છે યુનેસ્કોનું જે મુખ્ય મથક છે તે પેરિસ ફ્રાન્સમાં છે તથા યુનેસ્કો ગવર્મેન્ટલ ઓશનોગ્રાફિક કમિશન એકંદરે સંકટ આપત્તિ ઘટાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે સમુદ્ર આધારિત સુનામી ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવાના વૈશ્વિક પ્રયાસનું નેતૃત્વ પણ કરી રહ્યું છે બરાબર આ ઉપરાંત યુનેસ્કોની અન્ય પહેલો કઈ છે તો એ છે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ એમએ બી વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ તથા યુનેસ્કોનું ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક બરાબર અને જે ક્રિએટિવ સિટીઝ જે નેટવર્ક બનાવે છે જેમાં ભારતના છ સિટીઝ ઓલરેડી એડેડ છે મુંબઈ છે હૈદરાબાદ છે શ્રીનગર છે તો એ પણ યુનેસ્કો દ્વારા લીડ કરવામાં આવે છે બરાબર તો આ તો તમારો આજનો ટૉપિક આઈ હોપ કે તમને બધા જ ટૉપિકમાં સમજણ પડી છે જો કોઈ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક